કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે નવું ચેપ્ટર આજે સ્ટાર્ટ કરીએ છીએ. આગળ આપણે જે ડી અને એફ વિભાગના ચેપ્ટરો છે એ આપણે પૂર્ણ કર્યું છે. ત્યારબાદ હવે આપણે જે પહેલું ચેપ્ટર છે જે ઘન અવસ્થા, એના વિશે આપણે અભ્યાસની શરૂઆત કરીએ. એની પહેલા આપણે થોડીક બેઝિક માહિતી મેળવી લે કે જો કે એ આપણે ધોરણ 11 ની અંદર મેળવી જ લીધી છે, છતાં પણ આપણે થોડીક સામાન્ય એવી માહિતી મેળવી લે કે આપણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. દ્રવ્યની અવસ્થા, કેટલી અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે? ત્રણ અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે જેની અંદર આપણે અગાઉ એટલે કે ધોરણ 11 ની અંદર જે પાંચમું ચેપ્ટર છે દ્રવ્યની અવસ્થાઓ, એની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા વિશેની. આ ચેપ્ટરની અંદર આપણે ઘન અવસ્થા વિશેની અભ્યાસ કરવાનો છે. પહેલા તો જોઈએ આપણે કે ભાઈ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે કઈ કઈ. તો કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. કેટલી અવસ્થાઓ છે? ત્રણ અવસ્થાઓ છે. કઈ કઈ? તો કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો હવે આપણે જોઈએ મિત્રો કે આ જે ઘન અવસ્થા છે એની અંદર જેના ઘટક કણો ગોઠવાયેલા હોય, ઘટક કણો નિયમિત રીતે અને ખૂબ એકબીજાથી નજીક ગોઠવાયેલા હોય. કેવા ગોઠવાયેલા હોય? નિયમિત રીતે અને ખૂબ એકબીજાથી નજીક ગોઠવાયેલા હોય. કઈ રીતે ગોઠવાયેલા હોય? તો કે એકબીજાથી ખૂબ નજીક રીતે ગોઠવાયેલા હોય. જ્યારે પ્રવાહી અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં એના જે આ ઘટક કણો છે એ એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા હોય. એવા કઈ રીતે ગોઠવાયેલા હોય? કે જે પ્રવાહી અવસ્થાનો એની અંદર એના જે ઘટક કણો છે એ ઘટક કણો છે એ થોડા થોડા કેવા દૂર ગોઠવાયેલા હોય. જ્યારે વાયુ અવસ્થામાં અનિયમિત અને એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય. કેવા ગોઠવાયેલા હોય? ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય. આવું શું કામે થાય છે એ આપણે અભ્યાસ કરીએ કે ભાઈ ઘન અવસ્થામાં એના જે ઘટક કણો છે એ એકબીજાથી ખૂબ જ નજીક કઈ રીતે, શું કામે ગોઠવાયેલા હોય છે? જ્યારે પ્રવાહી અવસ્થામાં થોડા થોડા દૂર શું કામે ગોઠવાયેલા હોય છે અને વાયુ અવસ્થામાં એ ખૂબ જ દૂર શું કામે ગોઠવાયેલા હોય છે? તો એના માટેનું મિત્રો કારણ છે કે આ ઘન અવસ્થાની અંદર, ઘન અવસ્થાની અંદર એના જે ઘટક કણો છે, એના જે ઘટક કણો છે એની વચ્ચે પ્રબળ પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. ઘન અવસ્થાના આ જે ઘટક કણો છે એ એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. એનું કારણ છે મિત્રો કે આ જે એના ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચે, એના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ ગોઠવાયેલું, પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ આવેલું હોય છે કે જેના લીધે એ એના ઘટક કણોને શું કરે છે? જકડી રાખે છે. શું કરે છે? જકડી રાખે છે. અને મિત્રો આ એક ઘટક કણ છે ધારો કે વચ્ચેનો, તો એને એની ફરતે આ ત્રણ ચાર ઘટક કણોનું આકર્ષણ બળ લાગે. કહ્યું તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ લાગે. જ્યારે અહીંયા ઓછું આંતર આણ્વીય, ઓછું આંતર આકર્ષણ બળ જોવા મળે, ઓછું આંતર આણ્વીય આકર્ષણ બળ જોવા મળે, એટલા માટે એના જે ઘટક કણો છે એકબીજાથી થોડા થોડા દૂર ગોઠવાયેલા હોય છે. જ્યારે વાયુ અવસ્થામાં આંતર આણ્વીય બળ, આંતર
જોવા જ મળતું નથી, જોવા મળતું નથી. એટલા માટે એના જે ઘટક કણો છે એ એકબીજાથી કેવા હોય છે, ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય છે. જ્યારે ઘન અવસ્થામાં પ્રબળ અંતરાણવી આકર્ષણ બળ જોવા મળે છે, એટલા માટે એકબીજાથી નજીક ગોઠવાયેલા હોય છે. હવે વાત કરીએ કે ભાઈ આ ઘન અવસ્થા છે એ ચોક્કસ આકાર ધરાવે છે. આજે એની વચ્ચે પ્રબળ આંતરાણવી આકર્ષણ બળ હોય છે, એટલા માટે ઘન અવસ્થા છે એનું ચોક્કસ આકાર જોવા મળે છે. જ્યારે વાયુ અવસ્થાનો ચોક્કસ આકાર જોવા મળતો નથી. આમાં પણ એનો આકાર જોવા મળતો નથી, એનો ચોક્કસ આકાર જોવા મળતો નથી. પરંતુ આપણે મિત્રો પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાની વાત કરીએ, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાની વાત કરીએ તો આ જે એનો આકાર છે વાયુ અવસ્થા, વાયુ અવસ્થાનો આકાર છે જે એના પાત્ર જેવું પાત્ર હોય, એ પાત્ર જેવો શું કરી લે છે, આકાર ધારણ કરી લે છે. શું કરે છે, જેવું પાત્ર હોય એવો આકાર ધારણ કરી લે છે. જ્યારે વાયુ અવસ્થામાં આકાર એનો જોવા મળતો નથી, એનો આકાર જોવા મળતો નથી. હવે વાત કરીએ આનું ચોક્કસ કદ હોય છે, ઘન અવસ્થા છે એનું ચોક્કસ કદ હોય છે. આનું જે કદ છે આ પણ કેવું કદ હોય છે, તો કે આનું કદ ચોક્કસ હોય છે. આ જે પ્રવાહી અવસ્થા છે એ પણ ચોક્કસ કદ ધરાવે છે, ચોક્કસ કદ ધરાવે છે. હવે પાણીનો ગ્લાસ ભેરો હોય તો એનો આકાર છે એ પાણીના ગ્લાસ જેવો હશે, પરંતુ એનું કદ કે નક્કી હશે કે નહીં, અડધો ગ્લાસ, પોણો ગ્લાસ, આખે આખો ગ્લાસ, એ પ્રકારનું એનું કદ નક્કી હોય. જ્યારે વાયુ અવસ્થામાં એનું કદ નક્કી હોતું નથી. પાત્રનું જેટલું કદ હોય એટલું કદ કોનું થઈ જાય, તો કે વાયુ અવસ્થાનું થઈ જાય. કેટલું થઈ જાય, તો કે પાત્રનું જેટલું કદ હોય એટલું શું થઈ જાય, વાયુ અવસ્થાનું કદ થઈ જાય. એટલે આપણે આ રીતે કહી શકીએ કે ભાઈ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા છે એ ચોક્કસ કદ ધરાવે છે, એ ચોક્કસ કદ ધરાવે છે. જ્યારે વાયુ અવસ્થા છે એ ચોક્કસ કદ ધરાવતું નથી. અને એના પછી જોઈએ મિત્રો, આ ઘન અવસ્થા છે દબાવી શકાતું, અને આપણે દબાવવું હોય તો દબાવી શકાતું નથી, અને દબાવી શકાતું નથી. આ પ્રવાહીને પણ દબાવી શકાતું નથી. જ્યારે વાયુ અવસ્થા છે એ દબનીય, કેવું હોય છે, દબનીય હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા છે એ કેવી હોય છે, અદબનીયનો ગુણધર્મ ધરાવે છે. કેવો ગુણધર્મ ધરાવે છે, અદબનીયનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે વાયુ અવસ્થા છે એ દબનીય ગુણધર્મ ધરાવે છે. કે જ્યારે મિત્રો તમે વાયુ અવસ્થા ઉપર પ્રેશર આપો, પ્રેશર આપો તો એ છે એ દબનીયનો ગુણધર્મ ધરાવે છે, કે એના કદમાં ઘટાડો કરી શકીએ. જ્યારે પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા છે એના કદમાં ઘટાડો કરી શકાતો નથી. કે તમે એને દબાવો, એના ઉપર પ્રેશર આપો તો એના કદમાં, પછી આપણે અનલોડ પ્રેશર આપી દઈએ તો સ્વાભાવિક વસ્તુ મિત્રો એને ગમે એમ કરીને દબાવવું જ પડે. પરંતુ એક એની ક્ષમતા આવી જાય કે ભાઈ અહીંયા પછી દબાતું છે નહીં, તો ત્યાં પછી એના દબનીયનો ગુણધર્મ ધરાવતું નથી. રેડી? એના પછી હવે એનો બીજો ગુણધર્મ થયો કે અસંકોચનીય ગુણધર્મ છે. અસંકોચનીય આ અસંકોચનીયનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે આ છે એટલે કે એનું સંકોચન થતું નથી, અસંકોચનીય ગુણધર્મ ધરાવે છે. સોરી, અસંકોચનીય ગુણધર્મ ધરાવે એટલે કે એનું સંકોચન થતું નથી. એના ઉપર તમે ગમે એવું પ્રેશર આપો તો એનું સંકોચન થતું નથી. આમાં પણ એમ જ છે કે ભાઈ પ્રવાહી અવસ્થા છે એનું સંકોચન જોવા મળતું, સોરી, અસંકોચનીય ગુણધર્મ ધરાવે છે, એની અંદર સંકોચન ગુણધર્મ થતું નથી. જ્યારે વાયુ અવસ્થા છે એ સંકોચનીય ગુણધર્મ ધરાવે છે, એટલે કે દબનીય ગુણધર્મ ધરાવે છે.
એના ઉપર તમે પ્રેશર આપો તો એનું શું થાય છે, સંકોચન થાય છે. જ્યારે પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એનું સંકોચન થતું નથી. પરંતુ મિત્રો, આપણે આ જે દ્રવ્યની અવસ્થાઓ છે એમાં ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, એના મેઇન બે પરિબળો છે. કયા કયા? કેટલા પરિબળો છે? મેઇન બે પરિબળો છે. કયા કયા? તો કે પહેલું પરિબળ કયું? તો કે એ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. આ બંનેમાં શું જોવા મળે છે? આંતર આણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે. આમાં ખૂબ પ્રબળ જોવા મળે છે, આમાં ખૂબ ઓછું જોવા મળે છે, અને આમાં આંતર આણ્વીય આકર્ષણ બળ જોવા મળતું જ નથી. એટલે આ પહેલું પરિબળ. અને બીજું પરિબળ છે મિત્રો આની ઉષ્મીય ઉર્જા. કયું પરિબળ છે? ઉષ્મીય ઉર્જા. અને બીજી વસ્તુ કે આ ઉષ્મીય ઉર્જા અને આંતરાણવીય આકર્ષણ બળ આ એકબીજાના કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. એનો મતલબ શું થાય? તો કે આ જે આંતરાણવીય આકર્ષણ બળ છે એનું કામ શું છે? તો કે એના જે ઘટક કણો છે એ ઘટક કણોને આકર્ષણ કરે, એના ઘટક કણોને એકબીજાથી નજીક લઈ આવે અને એકબીજાથી ખૂબ આકર્ષિત કરી અને એકબીજાથી ખૂબ જ નજીક રાખે. જ્યારે આ ઉષ્મીય ઉર્જાનું કામ શું છે? તો કે એના ઘટક કણોને શું કરે છે? દૂર કરે છે. એના ઘટક કણોને શું કરે છે? દૂર કરે છે. એટલે આપણે આના ઉપરથી કહી શકીએ મિત્રો કે જેમ એનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે, જેમ એનું આંતરાણવીય આકર્ષણ બળ વધારે એમ એની ઘન અવસ્થા, ત્યારબાદ એની પ્રવાહી અવસ્થા અને એની શું મળે છે? વાયુ અવસ્થા. જેમ એના આંતરાણવીય આકર્ષણ બળમાં ઘટાડો થતો જાય એમ આપણે કહી શકીએ કે ભાઈ ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં હોય જાય? વાયુ અવસ્થામાં હોય. હવે આપણે વાત કરીએ ઉષ્મીય ઉર્જા. તો ઉષ્મીય ઉર્જા છે એ આમાં કઈ રીતે જોવા મળે? તો કે આમાં ઉષ્મીય ઉર્જા છે એ વાયુ અવસ્થાથી ઘન અવસ્થા તરફ આવતા એની ઉષ્મીય ઉર્જામાં શું થાય? સમજો જી, ઉષ્મીય ઉર્જામાં શું થતું હશે? તો કે ઘટાડો થતો હશે. શું થતું હશે? ઘટાડો. સ્વાભાવિક વસ્તુ, અહીંયા ઉષ્મીય ઉર્જા કેવી હશે? વધારે હશે. એટલા માટે એના ઘટક કણો છે એકબીજાથી કેવા છે? દૂર છે. એના કરતા ઓછી ઉષ્મીય ઉર્જા આવી, ઉષ્મીય ઉર્જા આવી. તો આનો મતલબ શું થાય? કે મિત્રો, તમે ઉષ્મીય ઉર્જામાં વધારો કરી લેજો, ઉષ્મીય ઉર્જામાં વધારો કરી લેજો, તો આપણે ખબર છે કે ભાઈ ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવી શકીએ. એનું એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ પદાર્થ, ધારો કે હું લઈ લઉં બરફ. બરફ છે ત્યારે ઘન અવસ્થામાં છે, બરફ છે એ ઘન અવસ્થામાં છે. ઘન અવસ્થામાં હોય એટલે એના ઉપર પ્રબળ આંતરાણ્વીય આકર્ષણ બળ લાગતું હશે કે નહીં? અને ઉષ્મીય ઉર્જા કેવી લાગતી હશે? ખૂબ ઓછી. તો જ્યારે એનું ઉષ્મીય ઉર્જા આપું તો ઉષ્મીય ઉર્જાનું કામ શું છે? તો કે એના ઘટક કણોને એકબીજાથી કેવા લઈ જવાના? દૂર લઈ જવાનું. આ કામ કોનું છે? ઉષ્મીય ઉર્જાનું. અને આંતરાણ્વીય આકર્ષણ બળને એકબીજાથી નજીક રાખવાનું. તો એનું ઉષ્મીય ઉર્જા, હું એને ગરમ કરું, તાપમાનમાં વધારો કરું, તો એ શેમાં ફેરવાઈ જાય? વાયુ અવસ્થામાં. એનું કારણ શું? તો કે ઉષ્મીય ઉર્જામાં વધારો કર્યો તો એના ઘટક કણો છે એકબીજાથી કેવા ગયા? દૂર ગયા. એકબીજાથી કેવા ગયા? દૂર ગયા. એટલે કઈ અવસ્થામાં ફેરવાઈ ગયું? પ્રવાહી અવસ્થામાં. પ્રવાહીમાંથી શેમાં ફેરવાય? વાયુ અવસ્થામાં ફેરવાય. શેમાં ફેરવાય? વાયુ અવસ્થામાં ફેરવાય. રેડી? તો આ મિત્રો આપણે થોડીક સામાન્ય એવી માહિતી મેળવી. હવે આપણે આની અંદરથી આ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, જેમાં હવે આપણે આ ચેપ્ટરની અંદર આ ઘન અવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે. કોના વિશે આપણે અભ્યાસ કરવાનો છે? ઘન અવસ્થા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આ ચેપ્ટરની જે ટોપિક વાઇઝ શું કરીએ? શરૂઆત કરીએ. ત્યારબાદ હવે જોઈએ મિત્રો આપણે ઘન અવસ્થાના પ્રકાર. તો કે ઘન અવસ્થાના બે પ્રકાર છે. ઘન અવસ્થાના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કયા કયા? તો કે એક છે સ્ફટિકમય ઘન પદાર્થ અને બીજો છે અસ્ફટિકમય ઘન પદાર્થ. તો આપણે આ જે બંને છે એને આપણે તફાવત દ્વારા જ સમજશું. કે આ બાજુ રાખું સ્ફટિકમય ઘન પદાર્થ, અને આ બાજુ અસ્ફટિકમય ઘન પદાર્થ.
તો જોઈએ હવે આપણે શરૂઆત એના ટોપિક પ્રમાણે કરતા જઈએ. અને બીજી વસ્તુ મિત્રો, જો આ જે છે તફાવત સ્વરૂપે ન પૂછે તો આ બંને આની અંદર તફાવતની અંદર જે આપણે લખશું, જે સમજશું, એ બંને તમે મિક્સ કરી અને ભેગું લખી નાખો તો એ શું થઈ ગયો, લખાણ સંબંધિત પ્રશ્ન થઈ ગયો. તો હવે આપણે જોઈએ, હવે આની અંદર પેલા એને આપણે ગોઠવણીની વાત કરી કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ છે એની ગોઠવણી કેવી હોય અને અસ્ફટિકમય ઘન પદાર્થની ગોઠવણી કેવી હોય. તો આમાં પહેલો ટોપિક આવે છે મિત્રો કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં રહેલા ઘટક કણો નિયમિતપણે સ્ફટિકમય ઘન પદાર્થોમાં રહેલા ઘટક કણો અથવા તો પરમાણુ અથવા તો આયન, એટલે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થો છે એની અંદર રહેલા જે ઘટક કણો પરમાણુ અથવા તો આયનો એ નિયમિત ગોઠવણી હોય છે, નિયમિતપણે લાંબા વિસ્તારમાં, નિયમિતપણે લાંબા વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે, નિયમિતપણે લાંબા વિસ્તાર સુધી ગોઠવાયેલા હોય છે. એટલે તો આ વાત થઈ સ્ફટિકમય પદાર્થ. તો જોઈએ મિત્રો હવે કે આ સ્ફટિકમય પદાર્થ છે એની આપણે જોઈએ તો ગોઠવણી કેવા પ્રકારની હોય, તો કે આ જે સ્ફટિકમય પદાર્થો છે એના જે ઘટક કણો છે એ નિયમિતપણે લાંબા વિસ્તારથી ગોઠવાયેલા હોય છે. એટલે કઈ રીતે, ધારો કે કોઈ એક ઘન પદાર્થ છે એની અંદર બે ઘટકો છે, કયા કયા, એ અને બી, એની ગોઠવણી કઈ રીતે હશે, તો કે એ બી એ બી એ બી એ બી એ બી, આ રીતે એની નિયમિત અને લાંબી એની ગોઠવણી હશે. ત્યારબાદ આ રીતે હશે બી એ બી એ બી એ બી એ બી એ, ત્યારબાદ ફરી પાછી એ બી એ બી એ બી એ બી એ બી, આ રીતે એની નિયમિત અને આમ લાંબી ગોઠવણી હશે. કોની? તો કે આ સ્ફટિકમય ઘન પદાર્થો છે. જ્યારે હવે આપણે વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થોની, તો કે એના જે ઘટક કણો છે ટૂંકા વિસ્તારમાં નિયમિતપણે ગોઠવાયેલા હોય છે. એટલે કે એની જે ગોઠવણી છે એ મિત્રો આ રીતે એ બી બી એ એ બી એ બી, આ રીતે એની ગોઠવણી છે એ હોય છે, એ એ બી એ, આ રીતે એની નિયમિત ગોઠવણી હોય છે. એની ગોઠવણી કેવી હોય છે? નિયમિત હોય છે, પરંતુ એના જે ઘટક કણો છે એનો વિસ્તાર કેવો હોય છે? ટૂંકા વિસ્તારમાં, એટલે કે ટૂંકા વિસ્તારમાં એના ઘટક કણો ગોઠવાયેલા હોય છે અને નિયમિતપણે ગોઠવાયેલા હોય છે. તો આ મિત્રો આપણે વાત કરી એના બંધારણની. આનું બેસ્ટ એક્ઝામ્પલ દેવું હોય તો મિત્રો દઈ શકાય કે આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ મીઠું, અને જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એની અંદર આપણે લઈ લઈએ લાકડું, ત્યારબાદ આપણે પ્લાસ્ટિક, આ બધા છે એ કેવા છે? અસ્ફટિકમય ઘન પદાર્થો છે. અને એની ગોઠવણીની વાત કરીએ તો આ ગોઠવણી છે એની કેવા પ્રકારની હોય, તો કે એની ગોઠવણી છે નિયમિતપણે અને લાંબા વિસ્તારની હોય. જ્યારે આની નિયમિતપણે તો હોય પરંતુ લાંબા વિસ્તારની નહીં, પરંતુ કયા વિસ્તારની હોય છે? ટૂંકા વિસ્તારની એની ગોઠવણી હોય છે. હવે આપણે એના પછી વાત કરીએ મિત્રો એના આકારની.
એના આકારની વાત કરીએ તો આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ નિયમિત લાક્ષણિક નિયમિત લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે જો આ શું કહે છે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થો છે એ નિયમિત લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે જેમ કે મીઠું જેમ કે આનો આપણે મીઠું લઈએ તો મીઠું છે એ મિત્રો તમે મીઠું એક સ્ફટિકમય રીતે ધારો કે કોઈ મીઠાનો ગાંગડો થઈ ગયો હોય તો આ ગાંગડો છે એનો આપણે એની અંદર મીઠું જોઈએ તો એનો આકાર પણ કેવો હશે સમાન હશે ત્યારબાદ તમે એને ભાંગીને ભૂકો કરી નાખો ત્યારબાદ માઇક્રોસ્કોપની અંદર અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે મીઠાનો આકાર જોઈએ તો એમાં કાંઈ ફેરફાર જોવા મળતો નથી એનો મતલબ શું થાય તો કે જે આ સ્ફટિકમય ઘન પદાર્થો છે એ નિયમિત લાક્ષણિક અને ભૌમિતિક આકાર ધરાવે ચોક્કસ આકાર ધરાવે છે એ આકારમાં કંઈ ફેરફાર થતો નથી ત્યારબાદ હવે આ જે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ અનિયમિત ગુણધર્મ ધરાવે સોરી અનિયમિત આકાર ધરાવે અનિયમિત આકાર ધરાવે છે તમે જોયું હશે મિત્રો કે લાકડું છે લાકડાનો પરફેક્ટ અંદર એનો જે ભાગ હોય છે એ એક સરખો હોતો નથી ક્યારે પોચું હોય કઠણ હોય પોચું હોય કઠણ હોય કઈ રીતે તો કે એની જે આ ગોઠવણી છે એના ઉપર એનો અનિયમિત એટલા માટે આ પ્રકારની ગોઠવણી હોય એટલા માટે એ કેવો આકાર ધરાવે છે અનિયમિત આકાર ધરાવે છે જ્યારે આ જે સ્ફટિકમય ગુણધર્મો છે એ નિયમિત આકાર ધરાવે છે શું કામ તો કે એની ગોઠવણી કઈ રીતે હોય એ બી એ બી એ બી એટલે કે એને સીએલ એને સીએલ એને સીએલ આ રીતે એની ગોઠવણી હોય છે ધારો કે આપણે મીઠું એમ કહીએ કે ભાઈ અસ્ફટિકમય છે એની ગોઠવણી કઈ રીતે હશે કે પેલા બે એને હોય પછી એક સીએલ હોય વળી એક એને હોય વળી પાછા બે સીએલ હોય આ રીતે એની ગોઠવણી હોય એટલા માટે એનો ચોક્કસ આકાર હોતો નથી એટલે નિયમિત ચોક્કસ નહીં નિયમિત આકાર હોતો નથી આ જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ નિયમિત આકાર ધરાવે છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ એના ગલનબિંદુની ગલનબિંદુ તો કે આ જે છે એ ચોક્કસ ગલનબિંદુ ધરાવે છે શું ધરાવે છે ચોક્કસ ગલનબિંદુ ધરાવે છે જોકે આ જે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ પણ ચોક્કસ ગલનબિંદુ ધરાવે છે પરંતુ આપણે અહીંયા વાત કરવાની છે શું કામ આ ગલનબિંદુની વાત કરી તો કે જોકે બંને ગલનબિંદુ તો ચોક્કસ ધરાવે છે પરંતુ આ ગલનબિંદુ ધારો કે હું તમને એમ કહી દઉં સ્ફટિકમય કોઈ પણ એક ઘન પદાર્થ લઈ લો ધારો કે મીઠું મીઠાનું ગલનબિંદુ ધારો કે 60 ડિગ્રી સેલ્સિયસ છે કેટલું છે 60 ડિગ્રી સેલ્સિયસ છે અને હવે હું અહીં લઈ લો લાકડું લાકડાનું ધારો કે 70 ડિગ્રી સેલ્સિયસ છે કેટલું છે 70 ડિગ્રી સેલ્સિયસ છે તો આમાં સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં ફરક શું છે આ ગલનબિંદુ એનો ટોપિક છે એની અંદર ફરક શું છે એ જોવાનું છે તો મિત્રો જ્યારે આ જે સ્ફટિકમય ઘન પદાર્થ હશે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે ધારો કે એનું તાપમાન કેટલું છે સોરી એનું ગલનબિંદુ કેટલું છે 60 ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો આ જે એની પીગળવાની શરૂઆત છે એ ક્યારે થશે 60 ડિગ્રી અને પૂરી ક્યારે થશે 60 ડિગ્રી એનો મતલબ શું થાય તો કે મીઠું છે જ્યારે 60 ડિગ્રી એ પહોંચશે એટલે ઘનમાંથી શેમાં ફેરવાઈ જાય પ્રવાહી ફેરવાઈ જાય શેમાં ફેરવાઈ જાય પ્રવાહીમાં અથવા તો શેમાં ફેરવાઈ જાય વાયુ આ 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચશે ત્યાં સુધી એમાં કાંઈ ફરક જોવા મળશે નહીં આ જેવું 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવશે તો આ મીઠું છે એ તરત શેમાં ફેરવાઈ જશે વાયુમાં સોરી પ્રવાહીમાં અથવા તો શેમાં ફેરવાઈ જશે વાયુમાં ફેરવાઈ જશે જ્યારે આ જે અસ્ફટિકમય ગુણધર્મો છે ધારો કે લાકડું છે એનું 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો લાકડાની શરૂઆત છે ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ એનું શું થઈ જાય દહન ચાલુ થઈ જાય એનું પીગળવાનું શું થઈ જાય ચાલુ થઈ જાય અથવા તો વાયુ અવસ્થામાં શરૂઆત થઈ જાય
એટલે કે જ્યારે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૂકશે એનું સંપૂર્ણ શું થઈ જશે, પીગલન થઈ જશે અથવા તો એની વાયુ અવસ્થામાં ફેરવાઈ જશે. જ્યારે એટલે કે એમાં ધીમે ધીમે એનું ગલન બિંદુ છે એ ધીમે ધીમે એના ગલન બિંદુએ પહોંચે ત્યાં સુધીમાં શું થઈ જશે, વાયુ અવસ્થામાં ફેરવાઈ જશે. જ્યારે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ એના ગલન બિંદુએ આવતા એ વાયુ ઘન અવસ્થામાંથી શેમાં ફેરવાઈ જશે, વાયુ અવસ્થામાં અથવા તો પ્રવાહી અવસ્થામાં ફેરવાય. એટલે એનો મતલબ શું થાય, તો કે એના જે ગલન બિંદુ છે એની અંદર એના ગલન બિંદુની અંદર ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. એટલે કે આ ચોક્કસ તાપમાને એટલે કે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ આ શેમાં ફેરવાઈ જશે, વાયુમાં ફેરવાઈ જશે અથવા તો પ્રવાહીમાં ફેરવાઈ જશે. જ્યારે આમાં શું કહે છે, તો કે તે લાંબા તાપમાનમાં લાંબા ગાળા સુધી પીગળે છે. એટલે કે એની શરૂઆત 10, 20, 30 કોઈ પણ ડિગ્રી સેલ્સિયસ તાપમાને થઈ જાય અને પછી ધીમે ધીમે શું કરે, પીગળા કરે, શું કરે, પીગળા કરે. રેડી? એટલા માટે આ વાત થઈ ગલન બિંદુની. હવે વાત કરીએ આપણે ચિરાડની. કોની? ચિરાડ. ચિરાડ એટલે શું? તો પેલા આપણે જરાક આની અંદર સમજી લઈએ, એટલે તમને ખબર પડી જાય ચિરાડ એટલે શું. તો કે આ સ્ફટિકમય ઘન પદાર્થો છે મિત્રો, ધારો કે મારી પાસે આ પ્રકારનો એક સ્ફટિકમય ઘન પદાર્થ છે. આ સ્ફટિકમય ઘન પદાર્થ છે. રેડી? તો આ સ્ફટિકમય ઘન પદાર્થ છે એને હું વચ્ચેથી તોડી નાખું, એને હું વચ્ચેથી તોડી નાખું, એને આ બે ભાગ કરી નાખું કોઈ ધારદાર સાધન વડે, ધારદાર સાધન વડે એને હું બે ભાગ કરી નાખું. શું કરી નાખું? એના બે ભાગ કરી નાખું. તો આની અંદર જ્યારે હું એના બે ભાગ કરીશ તો આની સપાટી આ જેવી સપાટી હશે, એવી જ આ સપાટી પણ હશે કે નહીં? આ સપાટી પણ હશે. પરંતુ જ્યારે હું એને વચ્ચેથી ભાગ કરું તો હવે ભાગ કરીશ તો આ પ્રકારના ભાગ થશે કે નહીં? એના આઈ એમ નોટ બાયોલોજી ટીચર, એટલે આકૃતિ તો આપણી ગમે ત્યારે એની ટાઈમ કેવી હશે, કમ્પ્લીટ જ હશે. તો આ પ્રકારના જે આ બે ભાગ થાય તો આમાં જે એની સપાટી હતી મિત્રો, એવી જ સપાટી આ બાજુ હતી. તો આની અંદર જ્યારે તમે એના બે ભાગ કરશો, કોના? તો કે સ્ફટિકમય ઘન પદાર્થના, તો એની આ બધી બે સપાટી કેવી સમાન જોવા મળશે, કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. આમાં પણ શું થશે, આ બંને સપાટી કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. શું કામ એ? તો કે એની ગોઠવણી કેવી છે, એક સરખી ગોઠવણી છે એટલા માટે. રેડી? તો આ શું છે, એને ચિરાડ કહેવામાં આવે છે. જોયા હોય ચિરાડ, કે સ્ફટિકમય ઘન પદાર્થોને ધારદાર સાધન વડે જો કાપવામાં આવે, જો એને હું ધારદાર સાધન વડે જો કાપી નાખું અને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, તો વિભાજિત ભાગ નવી સપાટી એ મૂળ સપાટી જેવી હોય છે. તો આની જે આ બંને નવી સપાટીઓ બની, તમે વચ્ચેથી ભાગ કરી નાખો તો એની ટોટલ, હવે આ જે સ્ફટિકમય પદાર્થ છે એના બે સ્ફટિકમય પદાર્થ ભેગા કરી અને ટોટલ એની કેટલી સપાટી બનશે? 4 સપાટી બનશે. કેમ કે આ બાજુ બે હતી ભાગ કરી નાખા, તો બે ની બે બે, તો 4 સપાટી બની કે નહીં? તો અહીંયા જે પેલા જેવી જે સપાટી હતી એવી જ આ જે ભાગ છે એનો બંનેની સપાટી જોવા મળશે. એને શું કહેવાય? ચિરાડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચિરાડ. જ્યારે હવે આપણે વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થની, તો આ જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એની અંદર મિત્રો, એના હું બે ભાગ કરું, એના હું બે ભાગ કરું તો આ એની 4 સપાટી, એટલે કે આ જે એનો ભાગ છે એની બંને સપાટી અને તમારો જે મૂળ જે અસ્ફટિકમય ઘન પદાર્થ હતો આ બંનેની સપાટી કેવી હશે? અલગ અલગ હશે. કેવી હશે? અલગ અલગ. અહીંયા જોઈએ આવી સપાટી આ હશે, કેમ કે મેં વચ્ચેથી ભાગ કર્યો, તો આ જે વચ્ચે તો જે આ જે ભાગ કર્યો એ સપાટી અને આ જે સપાટી છે એ બંને સમાન હશે નહીં. શું કામે? તો કે એની ગોઠવણી કેવી છે? અલગ અલગ છે. કેવી છે? અલગ અલગ ગોઠવણી છે. જેમ કે એનું એક એક્ઝામ્પલ દઉં તો પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકને આપણે આમ તોડતા હોય
પ્લાસ્ટિક ના રીતે આમ તોડી તો મિત્રો ઘડીક વાર સીધું જાય વરિત્રા માંગુ થઈ જાય, એટલે આમ સીધી રીતે આપણે તોડી શકતા નથી રેડી. પરંતુ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. આ કાગળ છે, કાગળને તમે આમ તોડજો, સીધો સીધો રૂટ છે, તમે ઘડી વાર એમ તોડો તો વાત અલગ છે, પરંતુ તમે એને આમ સામાન્ય રીતે તોડશો તો એ સીધે સીધો તૂટશે નહીં. શું કામ એ તો કે તે કેવું પદાર્થ છે? અસ્ફટિકમય ઘન પદાર્થ છે. કેવો છે? અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો હવે આ જે સ્ફટિકમય છે એનું હું તમને એક્ઝામ્પલ આપું તો મીઠું છે, મીઠાને તમે તોડો, મીઠાને તમે તોડો તો એની બંને સપાટી કેવી મળશે? સેમ જોવા મળશે. એટલા માટે એને શું કહેવાય? સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. આને શું કહેવાય? અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે વાત કરીએ એની ગલન ઉષ્માની. ગલન ઉષ્માનો હમણાં જ મિત્રો એના ગલન બિંદુ વિશે આપણે અભ્યાસ કર્યો કે નિશ્ચિત અને ચોક્કસ ગલન ઉષ્મા ધરાવે છે. નિશ્ચિત અને ચોક્કસ ગલન ઉષ્મા ધરાવે. જ્યારે આ જે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એને નિયમિત ગલન ઉષ્મા હોતી નથી. નિયમિત ગલન ઉષ્મા હોતી નથી એટલે એનો મતલબ શું થાય? નિયમિત ગલન ઉષ્મા હોતી નથી એટલે કે તમે ક્યારેક લાકડાની અંદર જોયું તો જો પોચું લાકડું આવે તો ફટાફટ સળગી જાય, થોડુંક કઠણ લાકડું આવે તો એ ધીમે ધીમે સળગતા શું થાય? એને વાર લાગે. એટલા માટે એની અંદર નિયમિત ગલન ઉષ્મા આપણે મળતી નથી. જ્યારે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એની અંદર નિયમિત ગલન ઉષ્મા ધરાવે છે. તો હવે આજના લેક્ચરમાં આટલું રાખીએ. આના પછીનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.